नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 मां विषय गुजराती मां पेज नंबर 9 ऊपर जुओ त्रीजू वाक्य शू आप्यु छे। चार अक्षरनु छे नाम। आवा आपणे गया लेक्चर मां नाम आपणे बे वाक्य सुधी आपणे पूरा थया था नाम बनावानुं। तो हवे आपणे त्रीजा वाक्यथी शुरू करिए, आपणे लेक्चरमां अधूरू छे त्यांथी। तो शू छे अहींया त्रीजो वाक्य? चार अक्षरनुं छे नाम। पहेला अने बीजा अक्षरथी बने दर। पहेला अने बीजा अक्षरथी बने दर। तो बॉक्समां लखवानुं दर, पहेलो अने बीजो अक्षर थयो। पछी पहेला अने चोथा अक्षरथी दडो। तो पहला अने चौथा अक्षर थी दडो। आ पहला द अने चौथा मा चौथा अक्षर मा डो, दडो। द र पछी खाली जग्या दो। पहला त्रण अक्षर थी बने एक कारीगर। पहला त्रण अक्षर थी बने कारीगर। शू बने छे कारीगर? केवी रीते बने छे? तो जुओ, पहला त्रण अक्षर थी कारीगर बने एटले द र जी डो। तो ए कोण हशे विद्यार्थी मित्रों? तो के दरजी डो। पछी आपणे एना विशे वाक्य लखवानुं छे। तो विद्यार्थी मित्रों, आपणे वाक्य कई रीते लखशुं? तो जुओ, हुं जेम लखावुं एम लखजो। दरजीડો પાંદડાને સીવીને માળો બનાવે છે। તો લખો, દરજીડો પાંદડાને સીવીને માળો બનાવે છે। આ થયું આપણું ત્રીજો પ્રશ્નનો જવાબ। હવે ચોથો શું છે? પાંચ અક્ષરનું છે નામ। વિદ્યાર્થી મિત્રો, પાંચ અક્ષરનું છે નામ। કેટલા અક્ષર? એક, બે, ત્રણ, ચાર ને પાંચ અક્ષરનું નામ છે। પહેલા બે અક્ષરથી બને કાન। પહેલા બે અક્ષર એટલે એક અને બે, તો કાન, તો અહીં લખવાનું કાન। ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો। ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ, આ ત્રીજો અને પાંચમો અક્ષર થઈને બને ખરો। તો કા ન ખ રો। ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, એટલે શું હશે? તો આપણે ખંજવાળ આવે તે કોણ હશે એ આપણે શોધવાનું, આપણે વિચારી અને આ નામ પૂરું કરવાનું છે। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કા ન ખ જુ રો। તો એ કોણ હશે? કા ન ખ જુ રો કઈ રીતે લખશું આપણે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બોક્સ વધારે આપ્યું છે, કા ન ખ જુ રો આવી રીતે લખવાનું। હવે એના વિશે વાક્ય લખવાનું છે। તો કે કાનખજૂરો ચોમાસામાં ફરતો દેખાય છે। કાનખજૂરો વિદ્યાર્થી મિત્રો ચોમાસામાં નીકળે છે, ઘણાએ તમે જોયો હશે। તો લખવાનું કે કાનખજૂરો ચોમાસામાં ફરતો દેખાય છે। ત્યાર પછી તમારી ચોપડીમાં જુઓ 15મું, જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો। આપણે જોડીમાં ચર્ચા કરી અને શું જુદું છે તે શોધો અને લખો। અહીંયા તેજલનું ઘર આપ્યું છે અને અહીંયા વિવેકનું ઘર આપ્યું છે। જુઓ અહીંયા તમને કીધું છે તેજલનું ઘર અને વિવેકનું ઘર। તો આપણે તેજલના ઘર વિશે અને વિવેકના ઘર વિશે તફાવત લખવાનો છે। તો શું લખશું આપણે? કે
તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે। જુઓ અહીંયા તેજલના ઘરમાં લીમડો જાડો છે ને, તો અહીંયા તેજલના ઘરમાં વાક્યમાં શું લખ્યું છે? તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે। તો હવે આપણે વિવેકના ઘરમાં શું લખ્યું છે? જુઓ વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે। તો જુઓ અહીંયા તેજલના ઘર પાસે લીમડો અને વિવેકના ઘર પાસે લીમડો, આ જાડો છે અને આ પાતળો છે। તો આપણે આ બેના ઘર વિશે તફાવત શોધવાનો છે, લખવાનું છે તમારે મારી સાથે। તો શું લખશું પહેલું વાક્ય? કે લીમડાની નીચે ખાટલીમાં દાદા બેઠા છે। જુઓ અહીંયા તેજલના ઘર પાસે, જુઓ અહીંયા ખાટલીમાં દાદા બેઠા છે। તો લખો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખવાનું છે, તફાવત લખવાનો છે। તો તફાવતમાં શું છે? આ બે ઘરનો તફાવત જુઓ, અહીંયા તેજલના ઘર પાસે દાદા બેઠા છે અને વિવેકના ઘર પાસે ખાટલીમાં દાદી બેઠા છે। તો આપણે અહીંયા લખવાનું કે કેમ લખવાનું? તેજલના ઘર પાસે ખાટલીમાં દાદા બેઠા છે, ખાટલીમાં દાદા બેઠા છે અને વિવેકના ઘર પાસે ખાટલીમાં દાદી બેઠા છે। તો લખવાનું વિવેકના ઘર પાસે ખાટલીમાં દાદી બેઠા છે। ત્યાર પછી બીજું વાક્ય લખવાનું છે। કેટલી લીટી આપી છે? એક બે ત્રણ ચાર ને પાંચ, એક બે ત્રણ ચાર ને પાંચ। તો આપણે પાંચ વાક્ય આ બે ઘરના તફાવત વિશે લખવાના છે। તો હું જેમ લખું એમ તમે લખતા જાજો। ત્યાર પછી શું છે? લીમડા પાસે ઘરના બારણાની બંને બાજુ શુભ અને લાભ લખેલું છે। તો લીમડા પાસેના ઘરની બાજુમાં, લીમડા પાસેના ઘરની બારણાની બે બાજુ લાભ અને શુભ લખેલું છે અને અહીંયા આ ઘર વિવેકના ઘરમાં બારણાની બાજુમાં શું છે? સાથિયા છે। તો આપણે એનો તફાવત લખવાનો છે। તો લીમડા પાસેના લખવાનું, લીમડા પાસેના ઘરમાં બંને બાજુ, ઘરની બંને બાજુ શુભ લાભ છે। પછી લીમડા પાસેના આ બાજુ વિવેકના ઘરમાં શું છે? તો લખવાનું લીમડા પાસેના ઘરની બંને બાજુ શું છે વિવેકના ઘરમાં? સાથિયા છે ને? તો લખવાનું સાથિયા છે। પછી ઘરને ત્રણ બારીઓ છે। જુઓ આ તેજલના ઘરને ત્રણ બારીઓ છે અને વિવેકના ઘરને એક જ બારી છે। જુઓ તો અહીંયા આપણે લખવાનું કે ઘરને ત્રણ બારીઓ છે, આ તેજલના ઘરમાં લખવાનું કે ઘરને ત્રણ બારીઓ છે અને આ વિવેકના ઘરને કેટલી બારી છે? મેં બતાવ્યું ને હમણાં, એક જ બારી છે। તો લખવાનું
घर ने एक बारी छे। पछी चौथु वाक्य, चौथु वाक्य शू लखशु? घर ने त्रण बारीओ छे ए आपणे लखू। लीमडानी डाळ पर पोपट बैठो छे। जुओ तेजलना घर पासे लीमड़ो छे, एनी डाळ पर पोपट बैठो छे। ज्यारे विवेकना घर नो लीमड़ो छे, एनी डाळ पर कोई बैठू नथी। तो अहीं आपणे लखवानुं के घरनी डाळी पर, सॉरी लीमडानी डाळ पर, એમ લખવાનું લીમડાની ડાળ પર પોપટ બેઠો છે। પછી અહીંયા શું લખવાનું? વિવેકના ઘરની લીમડાની ડાળી પર કોઈ નથી, તો લખવાનું કે લીમડાની ડાળ પર કોઈ પક્ષી બેઠું નથી। હવે અહીંયા શું કીધું છે? તમારા ઘર વિશે શું શું ગમે છે ને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો। લખો, તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો। તો ક્યાં હોય તમારું ઘર, કેવડું હોય, કેવી ઘરમાં વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, તેમજ શું નામ રાખશો તમારા નવા ઘરનું, એ તમારે આ બોક્સમાં આ ખાલી જગ્યાવાળી લીટી છે એમાં લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે લખીએ તો શું લખશું? મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય। અહીંયા કીધું છે ને કે ક્યાં હોય, તો અહીંયા લખવાનું કે મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય। પૂર્ણવિરામ, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણવિરામ, એટલે કે ટપકું કરવાનું। પછી બીજું વાક્ય શું લખશું? અહીંયા ક્યાં હોય ઈ એના વિશે આપણે લખ્યું, ઘર ક્યાં હોય એના વિશે લખ્યું, હવે ઘર કેવડું હોય એના વિશે આપણે બીજું વાક્ય લખવાનું છે। તો કે મારું નવું ઘર બહુ મોટું ન હોય પરંતુ તેમાં બધી સગવડ હોય। તો લખવાનું, મારું નવું ઘર બહુ મોટું ન હોય પણ તેમાં બધી સગવડ હોય। હવે બે વાક્ય થયા, હવે આ એક અને બે વાક્ય થયા, હવે કેવી વ્યવસ્થા હોય તો એના વિશે વાક્ય લખવાનું છે। તો તેમાં સોફા અને રંગીન ટીવી હોય, તો લખવાનું અહીંયા તેમાં સોફા હોય, રંગીન ટીવી હોય, પછી દિવાલ પર એક બે ફોટા હોય, એક બે ફોટા હોય, પછી દિવાલ ઘડિયાળ હોય, તો લખવાનું ઘડિયાળ હોય, એવી વ્યવસ્થા હોય। પછી કેવા રંગનું હોય એના વિશે વાક્ય લખવાનું છે, કેવા રંગનું હોય, તો અહીંયા લખવાનું તે મારું ઘર આછા ક્રીમ કલરનું હોય, તમને જેવું ગમતું હોય એવું લખી શકો। તો લખવાનું, મારું ઘર આછા ક્રીમ કલરનું હોય। પછી ચોથું વાક્ય, હું મારા ઘરનું નામ શું રાખીશ?
જો અહીંયા તમે કીધું છે ને તમને શું નામ રાખો, તો હવે હું મારા ઘરનું શું નામ રાખીશ? તો લખો, હું મારા ઘરનું હાશ નામ રાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું ઘર વિશે વાક્ય. હવે આપણે તમારે 16 ઉપર શું લખ્યું છે? રીડિંગ ક્રિકેટ. રીડિંગ ક્રિકેટ. તો રીડિંગ ક્રિકેટમાં શું કીધું છે? વિદ્યાર્થીઓની બે ટીમ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વર્ગ શિક્ષક, આપણે વર્ગની સંખ્યા વધારે હોય તો આપણે, એટલે તમે લોકો સ્કૂલમાં આવ્યા હો તો આપણે શીખી શકીએ. તો અહીંયા આપણે આ વાક્યો લખ્યા, પછી ગીતડું ગાવાનું છે. એ ગીતડું ગાયું, ઉંદર રહે છે દરમાં. પછી આ તો તમે સ્કૂલે આવો તો આપણે શીખી શકીએ. ત્યાર પછી 17મું, ટીકુબહેનનો વાંચનમાં શોખીન. ટીકુબહેન તો વાંચનમાં શોખીન, એના વિશે આપણે, ટીકુબહેન તો વાંચનના શોખીન, એક હર્ષિવ પટેલે લખેલું છે, તો એના વિશે પણ આપણે આજે લખી શકીએ. પરંતુ આ પ્રશ્નના જવાબ હું તમને બોર્ડમાં કરાવીશ. તો જોડો અને વાંચો એ પણ આપણે કરવાનું છે. તો આપણે ખાલી ટીકુબેન વિશે સમજી લઈએ, અથવા તો ખાલી હું વાંચું છું તમે સમજો. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબેન તો વાંચનના શોખીન. પછી વાંચો નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન, વાંચે છે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. અહીં શું કીધું છે કે ટીકુબહેન વાંચનના શોખીન છે. છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ. છોટા ભીમ, પછી સોટી પોટી, એવું પણ બધું એને વાંચવું ગમે છે. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ, બધી વાર્તા દાદી માફક બોલે છે. ટીકુબહેનનું લેસન કરતો વાર્તા માનો જીન, ટીકુબહેનનો લેસન કરતો વાર્તા માનો જીવ. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન વાંચનના શોખીન છે. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબહેન તો વાંચનના શોખીન છે, એને વાંચવું ખૂબ ગમે છે, એટલે એની ચોપડીઓમાં શું છે? વાંચનના થપ્પા. પછી વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, ટીકુબહેન વાંચતા વાંચતા ઊંઘી જાય છે. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગુમ. એકવાર અજવાળું હતું ત્યારે દિવસનું તો ઈ ગુમ થઈ ગયા. આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ. આખા ફળિયામાં શોધે પણ ક્યાંય ટીકુબેન મળે નહીં, એટલે બધાય ઝાઝી પાડે છે બૂમ. સાણા ટીકુબહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન. સાણા ટીકુબહેન એટલે કે ટીકુબહેન તો પલંગની નીચે વાંચનમાં તલ્લીન, એટલે વાંચવામાં વ્યસ્ત હતા. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેન જો અહીંયા આપ્યા છે, જો આવી રહ્યું પલંગ નીચે ટીકુબહેન છે ને, આનું નામ ટીકુબહેન છે આ કાવ્યમાં. એ કેવા છે? વાંચનના શોખીન, એટલે કે વાંચવામાં શોખીન, એને વાંચવું ખૂબ ગમે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતચીત વિશે આપણે આ પ્રશ્નના જવાબ છે હું તમને બોર્ડ ઉપર આવતા લેક્ચરમાં કરાવીશ. નમસ્તે.